ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ હું કૃણાલ સોમાણી યોર મેથ્સ ફેકલ્ટી એટ આરાધ્ય ક્લાસીસ સીટીએમ અમદાવાદ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર પંદર આંકડા શાસ્ત્રમાં નવો ટોપિક ચલનાંક જેને આપણે કોફિશિયન્ટ ઓફ વેરિયન્સ પણ કહીએ છીએ શોર્ટમાં એને આપણે સીવી વડે દર્શાવીશું તો સૌથી પહેલાં આપણે જોઈએ ચલનાંકનું સૂત્ર તો ચલનાંકનું સૂત્ર છે સીગમા અપોન એક્સ બાર ઇન્ટુ હંડ્રેડ અથવા ક્યારેક ચલનાંકને સીવી બરાબર એસ એટલે આપણે જાણીએ છીએ એસ એટલે પ્રમાણિત વિચલન થશે અપોન એક્સ બાર એટલે મધ્યક ઇન્ટુ હન્ડ્રેડ એટલે ઇન ચલનાંક શોધવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રમાણિત વિચલન અને મધ્યક શોધી બંનેનો ભાગાકાર કરી એનું ગુણાકાર શો એટલે ટકાવાર પ્રમાણ આપણને મળે એટલે ચલનાંકની વેલ્યુ મળે તો ચલનાંકનો ઉપયોગ ક્યાં થશે તો ચલનાંકનો મુખ્યત્વે જ્યારે આપણને બે માહિતી આપી હોય બે ડેટા આપ્યા હોય તો એ બંને માહિતીમાંથી કોણ વધારે વિશ્વસનીય છે કોણ વધારે પ્રમાણભૂત છે આધારભૂત છે એ માહિતી નક્કી કરવા માટે આપણે ચલનાંકનો ઉપયોગ કરીશું અથવા કોનું વિચલન વધારે છે કોણ વિચલનીય વારંવાર થાય છે બદલાવો આવે છે જેનામાં કોણ વધુ સ્થિર છે તો એ નક્કી કરવા માટે આપણે ચલનાંકનો ઉપયોગ કરીશું તો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો આ સૂત્ર મુજબ આપણે શોધીશું સૌથી પહેલાં આપણે ઇન પ્રમાણિત વિચલન અને મધ્યક તો શોધવા જ પડશે જે આપણે ઓલરેડી પ્રમાણ જે પંદર પોઈન્ટ ત્રણમાં જોયું એ જ પ્રમાણે હવે આપણે અહીંયા આગળ જોઈએ તો કે જે માહિતીનો આપણે સીવી શોધીએ બરાબર જે માહિતીનો સીવી વધારે હોય બે માહિતી છે બંનેનો સીવી સુધી બંનેના ચલનાંક સુધીએ ઓકે તો જે માહિતીનો સીવી વધારે હોય વધારે હોય તો તે માહિતી વધુ ચલનીય છે વધુ ચલનીય છે એટલે કે એનો બદલાવ વધારે આવે છે ઓકે નેક્સ્ટ એ પ્રમાણે આપણે જોઈએ કે જે માહિતીનો સીવી ઓછો હોય બેની કમ્પેરમાં ઓછો હોય તો તે માહિતી વધુ સ્થિર છે એ સ્થિર છે એટલે એવું પણ કહી શકાય કે સાતત્ય ધરાવે છે વધુ સાતત્ય છે વિશ્વસનીય છે એવું પણ કહી શકાય ઓકે કે ક્યારેક આપણે આધારભૂત પણ શબ્દ વાપરીએ છીએ તો આપેલી બે માહિતીમાં જેનો સીવી વધારે એ વધુ ચલનીય એટલે એમાં બદલાવ વધારે આવતો હશે જેટલો બદલાવ બદલાવ વધારે આવે એટલું એ વિશ્વસનીય ન હોય સ્થિર ના હોય એમાં બદલાવ વધારે આવતો હોય ઓકે સેકન્ડ થિંગ એના પછીનો પોઈન્ટ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે જુઓ તો બંનેના આપણી પાસે જે સૂત્ર છે બે માહિતી હોય તો બંનેને આપણે એક્સ બાર વડે ભાગીએ છીએ જ્યારે બંનેનો છેદ જો સમાન હોય બે માહિતી હોય બંનેના એક્સ બાર જો સમાન હોય તો જેનો અંશ મોટો એની વેલ્યુ ચલનાંક મોટી આવે આપણે જાણીએ છીએ બરાબર ધારો કે એક માહિતીમાં વીસ અપોન પાંચ છે અને બીજીમાં ત્રીસ અપોન પાંચ છે તો બંનેના મધ્યક્ષ સમાન છે તો જેનું પ્રમાણિત વિચલન મોટું એનો ચલનાંક મોટો એવું આપણે વિચારી શકીએ છીએ તો આપણે આ પોઈન્ટ ક્લિયર કરીએ કે જો બે માહિતીના બે માહિતીના મધ્યક સમાન હોય મધ્યક સમાન હોય તો જે માહિતીનો પ્રમાણિત વિચલન વધુ પ્રમાણિત વિચલન વધુ તેની ચલનીયતા વધુ ઓકે જે માહિતીમાં વિચલન વધારે હોય પ્રમાણિત વિચલન વધુ વિચલનિય હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ મોટાભાગે એક્ઝામ્પલ્સની અંદર ચલનાંક શોધવા માટે એસ એટલે પ્રમાણિત વિચલન અને એક્સ બાર એટલે મધ્યક જે આપણે ઓલરેડી પંદર પોઈન્ટ ત્રણ સુધી શીખી ગયા છે એ જ પ્રમાણે આપણે એક્ઝામ્પલ્સ ગણીશું ફક્ત છેલ્લે આપણે સીવી નું સૂત્ર મૂકી અને એમાં એનો ચલનાંક શોધીશું તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય પંદર પોઈન્ટ ત્રણ તો પંદર પોઈન્ટ ત્રણ ની અંદર ક્વેશ્ચન આપેલું છે નીચે આપેલ માહિતી પરથી બતાવો કે એ અને બી માંથી કયા સમૂહમાં વધારે ચલન છે તો જેનું ચલન વધારે એ વધારે આપણે કહી શકીએ તો અહીંયા બે દાખલા છે સમૂહ એ અને સમૂહ બી તો ફક્ત આપણે પહેલા સમૂહ એ માટે આપણે એક્ઝામ્પલ્સ ગણીએ છીએ તો જુઓ તો સૌથી પહેલો ક્વેશન છે સમૂહ એ માટે બરાબર તો એના માટે આપણને માહિતી આપી છે એક તો વર્ગ આપ્યો છે અને એની આવૃત્તિ આપણને આપી દીધી છે તો આપણી પાસે વર્ગ છે દસ થી વીસ પછીનો વર્ગ છે વીસ થી ત્રીસ ત્રીસ થી ચાલીસ ચાલીસ થી પચાસ પચાસથી સાહીઠ સાહીઠથી સિત્તેર અને સિત્તેરથી એસી તો આપણને વિદ્યાર્થી મિત્રો અહીંયા માહિતી ઓલરેડી આપેલી છે તો આનું આપણે મધ્યક અને પ્રમાણિત વિચલન શોધવાનું છે બરાબર તો આપણને ખ્યાલ છે તો માહિતી અહીંયા આગળ જોઈએ તો સમૂહ એ માટે આપણને આવૃત્તિ આપેલી છે નવ સત્તર બત્રીસ તેત્રીસ ચાલીસ દસ અને નવ સૌથી કામ પહેલાં આપણે કરીશું બધાનો સરવાળો કરીશું ઓકે તો સરવાળો કરીએ એટલે આપણને એન મળશે એકસો પચાસ નેક્સ્ટ પોઈન્ટ એના પછી આપણને ખ્યાલ છે કે મધ્યક શોધવા માટે આપણી પાસે એક્સ બારનું સૂત્ર છે તો એક્સ બારનું સૂત્ર લખીએ આપણે જો ધારેલા મધ્યકની રીતે જઈએ તો એ પ્લસ સીગમા એફઆઈડીઆઈ અપોન એન ઇન્ટુ સી અથવા તો એચ આપણે લખી શકીએ છીએ તો આના પરથી આપણને મધ્યક મળે એટલે આપણને ખ્યાલ છે કે આપણે સૌથી પહેલાં કયો ટેબલ બનાવવું તો આપણે સૌથી પહેલાં મધ્ય કિંમત એટલે એક્સઆઈ બરાબર પછી આપણે ડીઆઈનું કોલમ બનાવીશું પછી એફઆઈડીઆઈ અને પ્રમાણિત વિચલન માટે આપણે એફઆઈડીઆઈ સ્ક્વેર તો નેક્સ્ટ પોઈન્ટ આપણે એક્સઆઈ એક્સઆઈ એટલે આપણે જોઈએ કે મધ્ય કિંમત તો દસ અને વીસનો સરવાળો અને ભાગ્યા બે એટલે આપણને મળે અહીંયા પંદર દસ દસ વધતા જાય છે વર્ગ લંબાઈ દસ છે એચ બરાબર દસ એટલે દસ દસ ઉમેરતા જઈશું 25 પાંત્રીસ પિસ્તાલીસ પંચાવન 65 અને સિત્તેર એના પછી આપણે શોધીએ ડીઆઈ તો ડીઆઈ નું સૂત્ર છે એક્સઆઈ માઇનસ એ અપોન એચ તો આપણે મધ્યક ધારી લઈએ તો આપણે જનરલી મિડલમાંથી ધારીશું તો પિસ્તાલીસ છે એને આપણે એ ધારીએ છીએ બરોબર તો અહીંયા થશે જીરો માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી અહીં આવશે વન ટુ અને થ્રી નેક્સ્ટ ટેબલ આપણે બનાવીશું એફઆઈડીઆઈ તો એફઆઈ અને ડીઆઈનો જે કોલમ છે એમનો ગુણાકાર કરીશું 9 તરી સત્યાવીસ માઇનસ આવશે માઇનસ ચોત્રીસ માઇનસ બત્રીસ પછી આવશે જીરો ચાલીસ દસ ધુ વીસ અને નવ સત્યાવીસ તો આપણે પહેલાં બધા જ ધનપદોનો સરવાળો કરીશું એમાંથી આ ઋણપદોનો પણ સરવાળો કરીશું ધનમાંથી ઋણ બાદ કરીશું એટલે આપણને આન્સર મળી જશે અથવા તો બાદ બાકી કરીએ અને મોટું જે હોય એની નિશાની મળશે આન્સર મળશે માઇનસ સિક્સ તો આ માહિતી પરથી આપણને એક્સ બાર મળી જશે તો સૌથી પહેલા આપણે એક્સ બાર શોધી નાખીએ એ એટલે પિસ્તાલીસ છે સીગમાં એફઆઈડીઆઈ આપણને મળ્યા માઇનસ છ અપોન એન એટલે એકસો પચાસ અને એચ એટલે આપણી પાસે છે દસ ઓકે તો અહીંયા આગળ जीरो કેન્સલ થશે તો પિસ્તાલીસ માઇનસ છ ભાગ્યા પંદર તો છ ભાગ્યા પંદર કરીશું એટલે આપણને મળશે પોઈન્ટ ચાર પંદર ચોક થશે એટલે પોઈન્ટ ચાર તો એક્સ બાર આપણને મળશે પિસ્તાલીસમાંથી પોઈન્ટ ચાર બાદ થશે એટલે તેતાલીસ પોઈન્ટ ઓકે આપણને ચુમ્માલીસ પોઈન્ટ છ ચુમ્માલીસ છ તો જુઓ વિદ્યાર્થી મિત્રો આપણને મધ્યક અહીંયા મળી જાય છે બરાબર ઓકે હવે મધ્યક આપણને મળી ગયો છે હવે આપણે શોધવાનું છે એસ તો સૌથી પહેલા આપણે એસનું સૂત્ર એપ્લાય કરીએ વર્ગમૂળની અંદર સીગમાં એફઆઈડીઆઈ સ્ક્વેર અપોન એન માઇનસ સીગમાં એફઆઈડીઆઈ અપોન એન એનો હોલ સ્ક્વેર એચ તો આપણી પાસે એક નવું કોલમ બનાવવું પડશે એફઆઈડીઆઈ સ્ક્વેર તો એફઆઈડીઆઈ તો ઓલરેડી છે એ એફઆઈડીઆઈનો ડીઆઈ સાથેનો ગુણાકાર કરશો એટલે આપણને શું મળશે એફઆઈડીઆઈ સ્ક્વેર તો જો સત્યાવીસ તરી એક્યાસી ચોત્રીસ દુ અડસઠ અને બત્રીસ બધા જ પદ્ધન થઈ જશે અહીંયા થશે ચાલીસ વીસ દુ ચાલીસ અને સત્યાવીસ તરી એક્યાસી એફઆઈડીઆઈ સ્ક્વેરનો જો આપણે સરવાળો કરીશું તો આપણને સરવાળો મળશે ત્રણસો ને બેતાલીસ આપણી પાસે સૂત્ર છે સૂત્રમાં કિંમત મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો તો આપણને આન્સર મળશે વર્ગમૂળની અંદર ત્રણસોને બેતતાલીસ ભાગ્યા એન એટલે એકસો ને પચાસ માઇનસ સિગમા એફઆઈડીઆઈ છે માઇનસ છ અપોન એકસો ને પચાસ એનો સ્ક્વેર ઇનટુ એચ એચ એટલે આપણી પાસે છે દસ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સાદુ રૂપ આપીએ છીએ ત્રણસોને પચાસ ત્રણસો ને બેતાલીસ ભાગે એકસો પચાસ કરીશું ઓકે તો આપણને આન્સર મળશે અથવા જો આપણે સાદુ રૂપ આપણી પાસે કેલ્સી છે તો કેલ્સીની મદદથી પણ સાદુ રૂપ આપી શકીએ છીએ અથવા આપણે અહીંયા આગળ છનો વર્ગ છત્રીસ થશે એકસો પચાસ ગુણ્યા એકસો પચાસ થશે એટલે અહીંયા ઉપર નીચે એકસો પચાસ વડે ગુણી અને લસા સરખો પણ કરી શકો છો બરાબર ઓકે તો આપણે ત્રણસો બેતાલીસ ગુણ્યા એકસો ને પચાસ કરી દઈએ પહેલાં બરોબર અને છેદમાં આપણી પાસે એકસો પચાસ ગુણ્યા થઈ જશે એકસો ને પચાસ માઇનસ માઇનસ છ નો વર્ગ છત્રીસ અને છેદમાં એકસો પચાસનો વર્ગ એટલે એકસો પચાસ ગુણ્યા એકસો ને પચાસ ગુણ્યા દસ હવે અંશની અંદર આપણે જો ત્રણસો બેતાલીસ ગુણ્યા એકસો ને પચાસ કરીએ એટલે આપણને મળે એકાવન હજાર ત્રણસો અને માઇનસ છત્રીસ છેદમાં તમે જુઓ બે વાર વર્ગ એકસો પચાસ છે વર્ગમૂળ નીકળે એટલે એકસો પચાસ અને અહીંયા વધશે દસ ઓકે એકસો પચાસમાંથી છત્રીસ બાદ કરી એનું વર્ગમૂળ નીકાળી પંદર વડે ભાગશો એટલે વિદ્યાર્થી મિત્રો તમને આન્સર મળશે તેત્રીસ ઓકે અહીંયા આગળ ઓકે સોરી તેત્રીસ નહીં આપણને આન્સર મળશે પંદર પોઈન્ટ નવ ઓકે અહીંયા આગળ આપણે કેલ્સી છે તમારી પાસે એટલે પંદર પોઈન્ટ

એ જ પ્રમાણે કોલમ બનાવીશું એક્સઆઈ ડીઆઈ એફઆઈડીઆઈ એફઆઈડીઆઈ સ્ક્વેર એનો મધ્યક અને એસ શોધીશું તો સમૂહ બી માટેનો દાખલો તમારે સ્વપ્રયત્ને ગણવાનો છે સ્ટુડન્ટ્સ કે જેમાં તમારે મધ્યક અને પ્રમાણિત વિચલન શોધવાના છે હવે આપણે એમાં જોઈએ તો આપણે શોધીશું તો આપણને એક્સ બાર મળશે ચુમ્માલીસ પોઈન્ટ છ અને એસ એટલે કે સિગમા મળશે તમને પંદર પોઈન્ટ એકસઠ ઓકે એટલે બંને જવાબ અહીંયા હું ડાયરેક્ટ લખું છું તમારે ગણતરી કરવાની છે કમ્પલસરી અને સોલ્વ કરવાનો છે હવે એનો આપણે સીવી જોઈએ તો સીવી એટલે એસ અપોન એક્સ બાર ઇન્ટુ હન્ડ્રેડ તો એસ આપણી પાસે છે પંદર પોઈન્ટ એકસઠ અપોઈન્ટ ચુમ્માલીસ પોઈન્ટ છ ગુણ્યા સો સાદુ રૂપ આપીએ એટલે આપણને એનો આન્સર મળશે એક્ઝેક્ટલી આપણને પાંત્રીસ ટકા તમારે અહીંયા આગળ કમ્પેરિઝન કરવાની છે સમૂહ એ માટેનું સીવી અને સમૂહ બી માટેનું સીવી જેનું સીવી ચલનાંક વધારે બરાબર તે વધારે ચલનીય છે તેમ કહી શકાય ઓકે તો અહીંયા આગળ આપણે બંનેની કમ્પેરિઝન કરીશું તો કે સમૂહ અને સમૂહ તો કેવો છે આગળ મોટો છે તો આપણે કહી શકીએ કે માટે સમૂહ બી વધારે વિચલનીય છે એટલે ટૂંકમાં બંનેના એક્સ બાર અને એસ શોધ્યા પછી બંનેના સીવી શોધવાના ઓકે સીવી જેનો સીવી વધારે વધુ વિચલનીય છે હવે જો પ્રશ્ન એવો પૂછ્યો કે કોણ વધારે સ્થિર છે તો સ્થિર માટે આપણે ચેક કરીશું જેનું સીવી ઓછો હોય તો એ વધારે સ્થિર કહેવાય કોણ વધારે વિશ્વસનીય છે તો એ વધારે વિશ્વસનીય છે એ અને બી માં ઓકે ચાલો તો નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન જોઈએ અથવા તો આ દાખલામાં જુઓ તો જેનો એસ વધારે એના પરથી પણ આપણને ડાયરેક્ટ જવાબ મળી શકે છે નેક્સ્ટ પ્રશ્ન નંબર બે જુઓ બે ડેટા આપેલો છે એક્સ અને વાય બે શેર ના મૂલ્યો આપેલા છે તો કયા શેરના મૂલ્યમાં સ્થિરતા વધારે છે તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આપણે શરૂઆત કરીએ તો પહેલાં તો આપણી પાસે એક્સ ડેટા આપેલો છે બરાબર એટલે એક્સ જે અવલોકનો આપેલા છે વર્ગીકૃત માહિતી નથી ભલે ટેબલ સ્વરૂપમાં છે પણ અવર્ગીકૃત માહિતી છે તો ફક્ત આપણે પહેલાં એક્સની માહિતી લખીએ તો પાંત્રીસ ચોપન બાવન તેપન છપ્પન અઠાવન બાવન પચાસ એકાવન અને ઓગણપચાસ તો સૌથી પહેલા આપણે આ માહિતી લખી નાખીએ હવે આપણે ખબર છે કે મધ્યક શોધવાનો છે મધ્યક શોધી નાખીએ પહેલા તો મધ્યકનું સૂત્ર આપણી પાસે છે એક્સ બાર બરાબર સિગ્મા એકસાઈ અપોન એન તો સીગમા એકસાઈ એટલે બધાનો સરવાળો કરવાનો તો અવલોકનોનો સરવાળો કરીશું તો આપણને મળશે પાંચસો ને દસ અને ભાગ્યા કુલ અવલોકનો જુઓ તો અવલોકનો આપણી પાસે છે ટોટલ દસ એટલે આપણને એક્સ બાર મળશે એકાવન આ માહિતી આપણે એક્સ માટેની માહિતી સોલ્વ કરીએ છીએ હવે એનું એસ શોધવા માટે આપણે સૂત્ર જાણીએ છીએ તો અહીંયા આપણે એક સૂત્ર એક્સઆઈ માઇનસ એક્સ બારનો સ્ક્વેર પણ એપ્લાય કરી શકીએ છીએ અથવા એક્સઆઈ સ્ક્વેર અપોન આવું પણ સૂત્ર છે આપણી પાસે એક્સઆઈ સ્કવેર અપોન n માઇનસ સિગમા એક્સઆઈ અપોન એન પણ એ માહિતીમાં આપણે દરેકના શું કરવા પડે વર્ગ એટલે આપણે અત્યારે એક્સઆઈ માઇનસ એક્સ બારનો સ્ક્વેર એટલે દરેક અવલોકનોમાંથી શું કરીશું આપણે એક્સ બાર બાદ કરીશું અને એક્સઆઈ માઇનસ એક્સ બાર પહેલાં શોધીશું પછી એ દરેક અવલોકનનો શું કરીશું સ્ક્વેર કરીશું તો નેક્સ્ટ સ્ટેપ આવશે એક્સઆઈ માઇનસ એક્સ બારનો સ્ક્વેર તો જો દરેક વખતે એકાવન ફિક્સ છે આપણી પાસે તો એકાવન બાદ કરીએ એટલે પાંત્રીસ માઇનસ એકાવન એટલે આન્સર આવશે માઇનસ સોળ પછી ચોપન માઇનસ એકાવન એટલે ત્રણ એક બે પાંચ સાત એકાવન બાદ થશે દરેક વખતે વન માઇનસ વન અને માઇનસ ટુ સર હવે એના પછી આપણે સ્ક્વેરની જરૂર છે તો સોળનો વર્ગ બસો છપ્પન ત્રણ નવ એક ચાર ઓગણપચાસ એક જીરો અને ચાર એનો સરવાળો કરીશું તો આપણને મળશે ત્રણસો ને પચાસ તો સાદુ રૂપ આપીએ તો એસ બરાબર વર્ગમૂળની અંદર ત્રણસો ને પચાસ એન એટલે દસ એટલે રૂટ પાંત્રીસ અને પાંત્રીસનું વર્ગમૂળ થાય પાંચ પોઈન્ટ બાણું હવે આપણે એના માટે શોધી નાખીએ છીએ સીવી કોના માટે એક્સ શેર માટેની આપણે માહિતી છે તો એસ અપોન એક્સ બાર ઇન્ટુ હંડ્રેડ કિંમતો મૂકી દઈએ આપણે એકાવન તો આપણને માહિતી મળશે પાંચ પોઈન્ટ બાણું ભાગે એકાવન કરી અને ગુણ્યા સો કરશો એટલે આપણને આન્સર મળશે અગિયાર પોઈન્ટ એકસઠ તો આ આપણને સીવી મળ્યો કોના માટે એક્સ માટે ઓકે આ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો દાખલો પણ ગણવાનો છે ઓકે બીજો દાખલો તમારે ગણવાનો છે વાય શેર માટે હવે વાય શેર માટે જો અહીંયા મૌખિક લખું તો એનો એક્સ બાર આપણને મળશે ઓકે નેક્સ્ટ એના માટે એક્સ બાર આપણને મળશે શેર વાય માટે મળશે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોનો ચલનાંક વધારે છે તો તમે જોઈ શકો છો બંનેના ચલનાંક તો આનો અગિયાર પોઈન્ટ એકસઠ છે અને આનો એક પોઈન્ટ નવ છે તો એક્સ નો ચલનાંક કેવો છે વધારે છે ઓકે તો નેક્સ્ટ આપણે લખીશું એક્સનો ચલનાંક ઇઝ ગ્રેટર દેન વાયનો ચલનાંક ઓકે તો બંનેમાં જેનો ચલનાંક ઓછો એ વધુ સ્થિર કહેવાય માટે વાય શેર કિંમતમાં વધુ સ્થિર કોણ વધારે સ્થિર છે તો વાય જે શેર છે એ તમારે ગણવાના છે એના એના બાર અને ઓકે નેક્સ્ટ પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણ ની અંદર આપણને જે ડેટા આપી દીધો છે વિદ્યાર્થી મિત્રો ઓલરેડી આપણને માહિતી આપી દીધી છે તો જો કે એક કારખાનાની બે શાખા એ અને બી એમાં કર્મીઓના માસિક વેતનનું વિશ્લેષણ આપેલું છે એ શાખાની અંદર કર્મીઓની સંખ્યા એટલે આપણે એને એન વન કહી શકીએ અને મધ્યક એટલે જેને આપણે એક્સ બાર કહીએ કોમન છે બંનેના સેમ છે આનું વિચરણ એટલે આપણે એને એસ વન કહીએ અને આનું વિચરણ આપણે એસ ટુ કહીએ અથવા એસ એ એસ બી બરાબર એસ એ એસ બી હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંથી જવાબ ડાયરેક્ટ મળી જાય છે ઓલરેડી કે પહેલો પ્રશ્ન એ અને બીમાંથી કઈ શાખા પોતાના કર્મીઓને વધારે વેતનના રૂપમાં ચૂકવશે ઓકે તો ઓલરેડી આપણને અહીંયા ખ્યાલ આવી જશે કે બી શાખા વધારે ચૂકવશે કારણ મધ્યક બંનેના સમાન છે અહીંયા કર્મીઓ વધારે છે બરાબર તમે જોઈ શકો છો છસો અડતાલીસ તો અહીંયા પગાર વધારે ચૂકવશે આ એક્સ બાર એવરેજ છે બરાબર અને અહીંયા વધારે કર્મીઓ છે વર્કર્સ એટલે બી શાખામાં વધારે ચૂકવશે અને બીજું વસ્તુ

કુલ માસિક પગાર તો એનો પગાર જોઈએ તો એન ટુ અને એક્સ બાર તો એમાં પાંચ છસો અડતાલીસ વર્કર અને એવરેજ છે પાંચ હજાર બસો ને ત્રેપન એનો ગુણાકાર કરીશું તો આપણને મળશે ચોત્રીસ લાખ ત્રણ હજાર રૂપિયા તો તમે જોઈ શકો છો એ અને બી શાખામાં બી શાખામાં કર્મીને વધારે વેતન ચૂકવાય છે આમ બી શાખામાં કર્મીઓને વધુ વેતન ચૂકવાય છે ઓકે ચલો નેક્સ્ટ એના પછીનો પોઈન્ટ જોઈએ તો બીજો પ્રશ્ન છે આપણી પાસે સ્ટુડન્ટ કે કઈ શાખામાં વધારે વિચલનીય છે તો અહીંયા આગળ આપણે જોઈએ તો બંને શાખાની અંદર બીજો પ્રશ્ન બંને શાખામાં મધ્યક કેવો છે સમાન છે બંને શાખામાં મધ્યક સમાન છે બંને શાખામાં મધ્યક કેવો છે સમાન છે માટે જેનું પ્રમાણિત વિચલન કે વિચરણ પ્રમાણિત વિચલન કે વિચરણ વધુ તે વધુ ચલનીય છે તો અહીં તમે જોઈ શકો છો કે એસ એ એસ એટલે કે એ શાખાનું વિચરણ એ શાખાનું વિચરણ કેવું છે ઓછું છે અને બી શાખાનું વિચરણ કેવું છે વધારે છે ઓકે બી શાખાનું વિચરણ વધારે છે માટે બી શાખામાં વિચલન વધારે છે માટે બી શાખામાં ચલનીયતા વધુ છે ઓકે તો અહીંયા તમે ડાયરેક્ટ શોધી શકો છો એસ શોધવાની જરૂર નથી એમાં ચલનાંક શોધવાની જરૂર નથી નેક્સ્ટ પ્રશ્ન નંબર ચાર ટીમ એ દ્વારા એક સત્રમાં રમેલી ફૂટબોલ મેચના આંકડા આપેલા છે એટલે ટીમ એ ની માહિતી અહીંયા છે આપણી પાસે ટીમ બી દ્વારા રમાવેલા મેચનો મધ્યક એટલે બી માટે આપણને ડેટા આપેલો નથી ડાયરેક્ટ એનો મધ્યક અને પ્રમાણિત વિચલન શોધીને આપ્યું છે તો કોણ વધારે સુસંગત છે તો બંનેના આપણે ચલનાંક શોધીશું બીજા ટીમ માટે બહુ સરળ છે પહેલી ટીમ માટે આપણે દાખલો ગણીશું અને પછી સુસંગત કોણ છે આપણે ચેક કરવું છે એટલે જેનું ચલન ઓછું એ વધારે સુસંગત છે તો આપણે ટીમ એ માટેનો એક્ઝામ્પલ ગણીએ તો સૌથી પહેલા જોઈએ તો આપણી પાસે એની માહિતી જો એક્સઆઈ આપી છે અને એફઆઈ આપણને આપેલા છે તો આપણે આપણને આપેલા છે જીરો વન ટુ થ્રી ફોર નેક્સ્ટ એફઆઈ એટલે આવૃત્તિ આપણને આપી છે એક નવ સાત પાંચ અને ત્રણ જેવું એફઆઈ મળે એટલે આપણે એફઆઈનો સરવાળો કરીશું એટલે મળશે પચીસ એના પછી આપણે સરવાળો કરીએ ગુણાકાર કરીશું એફઆઈ એક્સઆઈ કારણ આપણે એક્સ બાર શોધવું પડે એક્સ બાર માટે સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન એન તો એફઆઈ એક્સઆઈનો ગુણાકાર કરો જીરો નવ ચૌદ પંદર અને બાર અને એફઆઈ એક્સાઈ નો ગુણાકાર કરો એટલે આપણને મળશે પચાસ તો એનો મધ્યક મળશે આપણને પચાસ ભાગ્યા પચીસ એટલે મળશે બે ઓકે હવે આપણે શોધવું છે એફઆઈ એક્સાઈ સ્કવેર કારણ આપણે પ્રમાણિત વિચલન શોધવાનું છે જેના માટે આપણે એફઆઈ એક્સાઈ સ્કવેરની જરૂર પડે તો એફઆઈ એક્સઆઈ નો ગુણાકાર આપણે એક્સાઈ સાથે કરીશું તો ગુણાકાર થશે જીરો પછી આવશે નવ ચૌદ દુ અઠ્યાવીસ પંદર તરી પિસ્તાલીસ અને બાર ચોક અડતાલીસ બધાનો સરવાળો કરો એટલે આપણને હવે આ બીજી માહિતી માટે આપણે એનો એસ શોધીશું એસનું સૂત્ર છે અંડર રૂટ ઓફ સીગમાં એફઆઈ એક્સઆઈ સ્કવેર અપોન એન માઇનસ એફઆઈ એક્સઆઈ અપોન એન એનો હોલ સ્ક્વેર ઇન ઓકે ક્લિયર ચલો કારણ અવર્ગી અસતત માહિતી છે એટલે ઇન ટુ સી કે એચ આવશે નહીં તો એક્સ એક્સઆઈ સ્કવેરની માહિતી છે એકસો ને ત્રીસ ભાગ્યા પચીસ એફઆઈ એક્સઆઈ અપોનેન્ટ બે એટલે બેનો વર્ગ થશે અહીંયા આગળ ઓકે તો સાદું રૂપ આપીએ એકસો ત્રીસ ભાગ્યા પચીસ એટલે આપણને મળશે પાંચ પોઈન્ટ બે માઇનસ બે નો વર્ગ થશે ચાર આન્સર આવશે એક પોઈન્ટ બે અને એનું વર્ગ મૂળ કરીશું એટલે આપણને મળશે 1.09 પોઈન્ટ ઝીરો નાઇન તો આપણને એસ મળી મિત્રો માહિતી માહિતી એની માટે આપણે ચેક કરીએ ટીમ એ માટે સીવી શોધીએ ટીમ એનો સીવી આપણને મળશે એક પોઈન્ટ નવ ભાગ્યા બે ગુણ્યા સો તો આપણને સીવી મળશે ચોપન પોઈન્ટ પાંચ ટીમ બી લઈએ ટીમ બી માટે સીવી શોધીએ તો એનો પ્રમાણિત વિચલન આપી દીધું છે એક પોઈન્ટ પચીસ ઓલરેડી રકમમાં આપેલું છે શોધવાની જરૂર નથી ભાગ્યા બે ગુણ્યા સો તો આપણને એનો સીવી મળશે આપણને બાસઠ પોઈન્ટ પાંચ ઓલરેડી વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો એક સીવી આપણે જોયો એક પોઈન્ટ ઝીરોનો મળ્યો અને આનો એક પોઈન્ટ પચીસ આપ્યો છે એટલે જેનો સીવી વધારે એનું ચલન વધારે પરંતુ આપણને પ્રશ્ન પૂછ્યો છે સુસંગત તો આપણે સુસંગત માટે શબ્દ વાપરીએ છીએ કે જેનું ચલન ઓછું સીવી ઓછું એ વધારે ચલનીય ઓછું તે વધારે સ્થિર છે એટલે સુસંગત છે તો અહીં ટીમ એ નો ચલનાંક ચલનાંક ઓછો છે માટે ટીમ એ વધુ સ્થિર છે માટે ટીમ એ સુસંગત છે તેમ કહી શકાય ઓકે નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર પાંચ પાંચમા નંબરના પ્રશ્નની અંદર જે માહિતી આપી છે કે પચાસ વનસ્પતિના ઉત્પાદનોની લંબાઈ લંબાઈને કીધું છે અને વજનને વાયનો સરવાળો અને વર્ગોનો સરવાળો નીચે મુજબ આપેલો છે તો ચલન વધારે છે એટલે લંબાઈ અને વજન બે દાખલા આપણી પાસે તો પહેલા આપણે વાત કરીએ લંબાઈ માટે બરોબર લંબાઈ માટે આપણે એક્સ બાર જોઈએ તો સૂત્ર છે સીગમા એક્સ અપોન એન તો સીગમા એક્સઆઈ છે આપણી પાસે બસો બાર એન એટલે પચાસ ઓકે આપણને બધી જ માહિતી આપી દીધી છે કોઈ ટેબલ બનાવવાની જરૂર નથી એટલે આપણને આન્સર મળશે ચાર પોઈન્ટ ચોવીસ હવે આપણે એસ શોધીશું તો એસનું સૂત્ર છે વર્ગમૂળની અંદર સીગમા એક્સઆઈ સ્કવેર અપોન એન માઇનસ સીગમા એન એનો હોલ સ્ક્વેર તો આપણને અહીંયા આગળ સીગમા એક્સઆઈ સ્ક્વેર આપણી પાસે છે નવસો ને બે પોઈન્ટ આઠ ફક્ત એક્સ ની માહિતી લખીશું ભાગ્યા પચાસ માઇનસ ઓલરેડી આપીએ એટલે પચાસ કરીએ ઓકે એટલે આપણને મળશે એનો ફાઇનલ આન્સર એસ મળશે આપણને ઓકે વર્ગમૂળની અંદર આન્સર મળશે છે તમારી પાસે વિદ્યાર્થી મિત્રો એટલે તમે સ્વપ્રયત્ને ગણી શકો છો જીરો પોઈન્ટ જીરો સેવન

ભાગાકાર કરી અને આપણે સો વડે એટલે છ પોઈન્ટ છ હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આજ પ્રમાણે બીજો દાખલો તમારે ગણવાનો છે શેના માટે વજન માટે બરોબર ઓકે સ્વપ્રયત્ન એમાં સિગ્મા વાઈઆઈ છે જ આપણી પાસે એના ભાગે આવીને એટલે પચાસ કરશો એટલે અધ્યક મળે પછી આ બંનેનું જે સૂત્ર છે એસનું એમાં સાદુ રૂપા કિંમત મૂકશો એટલે એસ મળે અને એનો ચલનાંક શોધશો તો એનો ચલનાંક તમને મળશે છવ્વીસ પોઈન્ટ પિસ્તાળીસ તો તમે જોઈ શકો છો કોનો ચલનાંક અહીંયા વધારે છે તો જેનો વધારે છે એનું ચલન વધારે એટલે વજનનું ચલન વધારે છે વજન એ લંબાઈ કરતા વધુ ચલનિયા છે ઓકે તો અહી વજનનો ચલનાંક વધુ છે માટે વજન એ વજન એ લંબાઈ કરતા વધુ ચલનિયા ઇન આપણે ચલનાંક સિવાયના તમામ દાખલા પંદર પોઈન્ટ બે અને પંદર પોઈન્ટ એકની અંદર આપણે ઓલરેડી ભણ્યા છીએ એ જ મુજબ આપણે સોલ્વ કરવાનું છે અને ફક્ત ચલનાંકનું સૂત્ર એડ કરી અને એમાં ચલનાંકનું ટકાવાર પ્રમાણ નક્કી કરી બંને માહિતીમાં જેનું ચલન વધારે બરાબર વિચલનાંક વધારે એમે વધુ ચલનીય છે તેમ કહેવાય નેક્સ્ટ જો વિદ્યાર્થી મિત્રો આપણો અહીંયા આગળ એક્સરસાઇઝ પૂર્ણ થાય છે પરંતુ સેમ એક્સ લાસ્ટ એક્સરસાઇઝ પ્રકીર્ણ સ્વાધ્યની અંદર એક એક્ઝામ્પલ્સ આ જ મેથડનો આપ્યો છે એટલે આપણે અત્યારે સાથે સાથે કમ્પ્લીટ કરી દઈએ છીએ તો પ્રશ્ન જોવો આપણને આપેલો છે કે એક ધોરણના પચાસ વિદ્યાર્થીઓ દ્વારા ત્રણ વિષયના ગુણનો મધ્યક અને પ્રમાણિત વિચલન ઓલરેડી આપી દીધો છે એટલે આ એક બે અને ત્રણ સેમાં સૌથી વધારે ચલન છે સેમાં સૌથી ઓછું છે એટલે આપણે સૌથી પહેલો દાખલો ગણીએ ગણિત માટે બરાબર તો ગણિત માટે આપણે એનું ચલનાંક શોધી નાખીએ તો ચલનાંકનું સૂત્ર એસ અપોન ઇન્ટુ હન્ડ્રેડ બધામાં કોમન સૂત્ર છે એસ ઓલરેડી છે કરીશું તો બાર ભાગ્યા બેતાલીસ ગુણ્યા સો કરીએ એટલે આપણને આન્સર મળશે અઠયાવીસ પોઈન્ટ સત્તાવન ટકા નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે ભૌતિક શાસ્ત્ર ભૌતિક શાસ્ત્ર ઓલરેડી દાખલામાં આપણને માહિતી બધી આપી દીધી છે તો એનો સીવી શોધીએ તો એસ અપોન ટુ હંડ્રેડ હંડ્રેડ પંદર બત્રીસ ઇન્ટુ હન્ડ્રેડ તો આપણને એનો સીવી મળશે ટકા અને ત્રીજું છે કેમેસ્ટ્રી એટલે કે રસાયણ શાસ્ત્ર રસાયણ શાસ્ત્ર એનો આપણે જો સીવી શોધીએ તો વીસ અપોન ચાલીસ પોઈન્ટ નવ ઇન્ટુ હંડ્રેડ તો આપણને એનો સીવી મળશે અડતાલીસ પોઈન્ટ નવ ટકા હવે આપણે નિયમ તો જાણીએ છીએ જેમાં ચલન સૌથી વધારે છે તો અહીંયા સૌથી વધારે છે અને અહીંયા સૌથી ઓછું છે અને અહીંયા એવરેજ છે તો જેમાં ચલન વધારે ઓકે તો એ એટલું ચલનીય છે અને જેમાં ચલન ઓછું એ વિશ્વસનીય છે એ સ્થિર છે એટલે ગણિત વિષયનું જે આપણને રિઝલ્ટ મળે છે એ બદલાવ ઓછો આવે છે ઓકે એમાં એવરેજ માર્ક્સ દરેકના સમાન રહે છે જ્યારે રસાયણશાસ્ત્રમાં શું થાય છે સૌથી વધારે ચલન છે એટલે બદલાય છે એનું જે રિઝલ્ટ છે તે તો આપણે અહીં લખી શકીએ છીએ કે ગણિત વિષય ગણિત વિષયનું ચલન સૌથી ઓછું અને રસાયણશાસ્ત્ર શાસ્ત્ર નું ચલન સૌથી વધુ છે ઓકે તો ગણિત વિષયનું ચલન સૌથી ઓછું અને રસાયણશાસ્ત્રનું ચલન સૌથી વધારે છે તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણું સ્વાધ્યાય પંદર પોઈન્ટ ત્રણનો જે કન્સેપ્ટ છે એ પૂરો થાય સાથે સાથે પંદરમાં સ્વાધ્યાયમાં એક એક્ઝામ્પલ્સ હતો એ પણ સાથે પૂર્ણ થાય છે